ચાલો તો આજે આપણે જોઈશું ધોરણ 4 પાઠ 3 ભોપાલનો પ્રવાસ ગણિત, બરાબર છે? જે બાળકો આજે પ્રથમવાર આ વિડિયો જોઈ રહ્યા છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો તમે પહેલાં નીચે સબસ્ક્રાઇબ કરી દેશો કે જેથી આપણે ગણિત અને પર્યાવરણના બધા જ વિડીયો જે મૂકીશું તે તમે સમયસર જોઈ શકો, તમને એ મળી શકે અને તમે સારી રીતે ભણી પણ શકો, બરાબર છે? તો તમે પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર છે? અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો વિડીયોઝ, બરાબર છે? ચાલો તો આપણે આજે ભણીશું ફરીથી ભોપાલનો પ્રવાસ. પ્રવાસનું નામ પડે ને મને તો બહુ મજા આવે, બરાબર? પ્રવાસ જવાનું કોને ન ગમે? અરે પ્રવાસ જવાનું એટલે મજા જ મજા, બરાબર? જે દિવસે પ્રવાસ જવાનું હોય એના આગલા દિવસે તો આપણે બધી જ તૈયારી કરીએ, કાલે કયા કપડાં પહેરવાના, નાસ્તો શું લઈ જવાનો એ બધું તૈયાર કરી દઈએ, બરાબર છે? અને રાત્રે તો આપણને ઊંઘ પણ ના આવે કે કાલે સવારે વહેલું જવાનું છે, વહેલું જવાનું છે, સવારે વહેલું ન ઉઠાવ્યું તો એવું બધું યાદ આવે નહીં. હા, અને પછી સવારે વહેલા ઉઠી જઈએ, નાહી ધોઈને તૈયાર થઈ જઈએ, પછી પપ્પા મમ્મીને કહીએ કે ચલો અમને સ્કૂલ પર મૂકી આવો, બસમાં જવાનું છે, બરાબર? અને કેટલું બધું મજા આવે નહીં. હા, સ્કૂલમાંથી પ્રવાસ જવાની, મિત્રો સાથે, આપણા દોસ્તો સાથે જવાની ઘણી જ મજા આવે. તો ચાલો અહીંયા પણ એક બસમાં ભોપાલનો પ્રવાસ આપણે પાઠ છે તો આપણે જોઈશું. આજે સુગંધા ખૂબ જ ખુશ છે. તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે. મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છે. મીનાક્ષીબેન કહે છે આપણને 4 બસની જરૂર પડશે, અને રાકેશભાઈ કહે છે કે મારું માનવું છે કે ઓછામાં ઓછી 5 બસ જોઈશે, બરાબર છે? અહીંયા એ લોકો વિચારી રહ્યા છે કે આપણને કેટલી બસ જોઈશે. તો મીનાક્ષીબેન કહે છે કે દરેક બસમાં કેટલી સીટ છે? 50 સીટ છે. તો રાકેશભાઈ કહે છે કે જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે, ચાલો એ લોકો ગણે છે. તો ધોરણના અને બાળકોની સંખ્યા, તો ધોરણ 1માં 33 બાળકો આવવાના છે, બીજા ધોરણના 32 બાળકો આવવાના છે, ત્રીજા ધોરણના 42 બાળકો, ચોથા ધોરણના 50 અને પાંચમા ધોરણના 53 બાળકો આવવાના છે. તો કુલ કેટલા થશે તેનો એ લોકો સરવાળો કરે છે. તો કેટલા બાળકો થાય છે? 210 બાળકો થાય છે. તો 210 બાળકો એટલે કે કુલ 210 બાળકો જાય છે, બરાબર છે? હવે શું કહે છે? શું આપણે 4 બસ જોઈશે? એક બસમાં 50 બાળકો લઈ જઈ શકે, તો 4 બસ કેટલા બાળકો લઈ શકે? એટલે કે 50 બાળકો ગુણ્યા 4 કરીએ તો આપણને કેટલા મળશે? 200. એટલે કે 4×5=20 અને 95 એટલે 200. તો 4 બસ આપણને કેટલી બસ લઈ જઈ શકે? તો 200 બાળકોને લઈ જઈ શકે. જો તેઓને 4 બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે? તો 4 બસ મળે તો આપણને કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે? તો 200 બાળકોને જગ્યા મળે. શું કોઈ બાળક એવું રહે કે તેને બેસવાની સીટ ન મળે? 200ને સીટ મળે તો કેટલા બાળકો? આપણા 210 બાળકો છે તો કેટલા બાળકો રહી જાય? 210માંથી આપણે 200 બાદ કરીએ તો કેટલા બાળકો રહી જાય? તો 10 બાળકો રહી જાય, બરાબર છે? હવે 10 જ બાળકો છે એટલે થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળી શકે. આપણે સીટ વહેંચી લઈશું, એટલે વહેંચી લઈશું એટલે શું કરીશું? 10 બાળકો છે તો 10 બાળકોને, 2 નાના બાળકો હોય તો એ લોકોને એક સીટ પર 2 બાળકોને આપણે બેસાડી દઈશું તો બધા બાળકો બેસી જશે. બસની પ્રશિક્ષા. સાહિબા બસ આવી કે નહીં તે જોવા કુદ્દીને લાઇનની બહાર આવી ગઈ. જો આ સાહિબા અહીંથી કુદ્દીને બહાર આવી ગઈ છે, લાઇનમાં ઊભા રાખેલા. એની ટીચરે કે ચલો લાઇનમાં ઊભે દાવો, બસ આવી જવાની. અને તો બસ કે આવી કે નહીં તે જોવા માટે આમ કુદ્દીને બહાર આવી ગઈ. તે જોરથી બૂમ પાડે છે, એ હું બસ જોઈ શકું છું, દોડો મારી પાસેની સીટ લેવા માટે. ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા, બધા ખુશ થઈ ગયા કે બસ આવી ગઈ, ચાલો. બસ દેખાય ને દૂરથી આવતી એટલે બધા ખુશ થઈ ગયા કે બસ આવી ગઈ, ચાલો દોડો દોડો મારી પાસે સીટ લેવા, કારણ કે બારીમાંથી જોવાની બહુ મજા આવે ને. થોભો આ શું છે? આ બધી બસ તો ખૂબ નાની છે, લોકોને ટીચર કહી, મીનાક્ષી ટીચર. બધા દલીલો કરવા માંડ્યા. પહેલાં લોકોને જે બસના ડ્રાઈવરો એ લોકો આવેલા, લોકોને કહેવા માંડ્યા કે કેમ બધી બસ તમે ઓછી ઓછી લાવ્યા? અમને તો અમે તમને મોટી બસ લાવવાનું કહ્યું, તમે તો બસ નાની લઈ આવ્યા છો. તો એ લોકો શું કહે છે? અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી, તેથી અમે નાની બસ વધારે લાવ્યા છીએ. એ લોકો પાસે ઓછી બસ હતી, અરે મોટી બસ ઓછી હતી, એટલે એ લોકો શું કર્યું? નાની બસ લાવ્યા પણ વધારે લાવ્યા. એ લોકોએ શું કીધું? દરેક નાની બસમાં 35 બાળકો વિદ્યાર્થીઓ લઈ જઈ શકાય, તો કુલ કેટલી નાની બસ જોઈશે? હા, એ લોકોએ કીધું કે દરેક બસ તો 35 બાળકો લઈ જાય, તો આપણે તો કેટલા બાળકો છે? 210. તો આપણે શું કરીશું? 210 વડે 35ને ભાગીશું તો આપણને ખબર પડી જશે કે કેટલી બાળક બસ જોઈશે, તો આપણે ભાગીએ. ચાલો
तो 210 भाग्या 35 करीशू तो शू छे 210 भाग्या 35 तो आपणे एने नीचे ने 7 थी भाग्या 35 ने तो 7 थी भागाकार करीशू तो 7 पंचे 35 अने 210 ने 7 थी भाग्या तो 7 तारी 21 એટલે 3 અને આ શું એટલે 7 તારીખ 21 ને શું એટલે ઉપર 30 રહેશે તો 30 ભાગ્યા 5 આવશે તો 5 છંગ 30 તો આપણે કેટલી બસો જોઈશે 6 બસ જોઈશે તો આપણે 6 બસ આવી છે જોઈ લઈએ તો જોઈએ 1 2 3 4 5 અને 6 6 બસ આવી ગઈ એટલે 210 બાળકો આપણે બધી બસમાં સારી રીતે બેસી શકશે ચલો હવે ઝડપથી અંદર બેસી જાઓ 9 વાગી ગયા છે બરાબર ચલો બધા બાળકોને બેસવા બેસવા કહી દીધું જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીત ગાવા લાગે કેટલી મજા આવે નહીં બસ ઉપડે પ્રવાસની શરૂઆત થાય એટલે બધા ગીત ગાય અંતાક્ષરી રમે વાતો કરે એકબીજા સાથે બારીમાંથી બહાર બાળકો બારીમાંથી બહાર હળિયારા ખેતરો ટેકરીઓની મજા લઈ રહ્યા હતા ઇન્દ્ર આપણે ક્યારે ભોપાલ પહોંચીશું તો આશાબેન કહે જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું હવે 9 વાગે ઉપડે તો 2 કલાકમાં કેટલા વાગે એટલે 9 એટલે 10 અને 11 વાગ્યાની આસપાસ આપણે પહોંચી જઈશું મંજીત કે શું એક બહુ દૂર છે તો ભીમસેન સાહેબ બતાવે લોકોને તે શું કે લગભગ 70 કિલોમીટર દૂર છે ભોપાલ તો બરાબર છે તો રૂબી કહે શું આપણે ક્યાંય ઊભા રહેવાના નથી 70 કિલોમીટર દૂર છે વચ્ચે કશે નહીં ઊભા રહીએ તો રાકેશ સર એ લોકોના હતા રાકેશભાઈ શિક્ષક હા કદાચ ભીમ બેટકા જે અહીંથી 50 કિલોમીટર દૂર છે ત્યાં આપણે ઊભા રહીશું એટલે એ લોકો 9 વાગે ઉપડ્યા અને 50 કિલોમીટર જતા એ લોકોને 1.5 કલાક લાગે તો અહીંયા શું લખ્યું છે જો તેઓ ભીમ બેટકા જાય તો ત્યાં પહોંચશે કેટલા વાગે 10 વાગે પહેલાં કે 10 થી 11 વાગ્યાની વચ્ચે તો એ લોકો કેટલા વાગ્યાની વચ્ચે પહોંચશે 10 થી 11 વાગ્યાની વચ્ચે એ લોકો ત્યાં પહોંચી જશે બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી એ જુઓ નર્મદા બધા બારીની બહાર જોવા લાગ્યા રૂબી કહે ઓહો તે કેટલી લાંબી અને પહોળી છે ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ શું આવી નદી નદી આવી નદી નર્મદા નદી અને એમાં બહાદુરે બૂમ પાડી કે જુઓ નદી કેટલી પહોળી છે જો કેટલી પહોળી છે બરાબર છે તો એ કેટલી પહોળાઈ હશે તે આપણે એનો અંદાજ લગાવીએ બરાબર છે 1 કિલોમીટર લાંબી છે 1.5 કિલોમીટર લાંબી 100 મીટર લાંબી 500 મીટર લાંબી કેટલી છે તો એનો આપણે અંદાજ લગાવીએ તો ગોપી કહે 100 મીટર લાંબી હશે ના એથી પણ ઘણી વધારે નહીં કહી શકાય એનો નથી યાદ આવતું તો વિક્ટોરિયા કહે 1.5 કિલોમીટરથી પણ વધારે છે 1.5 કિલોમીટર એટલે કેટલું 1 કિલોમીટર એટલે 1000 મીટર તો 1.5 કિલોમીટર એટલે 500 મીટર બરાબર છે હા તો એના ટીચર આશાબેન કે જુઓ ત્યાં લખ્યું છે આ પુલ 756.82 મીટર લાંબો છે તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ 500 મીટર જેટલો પહોળો છે કારણ કે 500 મીટર જેટલો પહોળો હોય તેનાથી પુલ થોડો લાંબો બનાવવો પડે એટલે કે 756.82 મીટર લાંબો થાય તો શું વિક્ટોરિયા સાચી હતી વિક્ટોરિયા શું કીધેલું 1.5 કિલોમીટરથી વધારે એટલે 756 તો 1.5 500 મીટર એટલે 1.5 કિલોમીટરથી વધારે થયું એટલે વિક્ટોરિયા સાચી હતી હા સદાબ શું કહે છે હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું આશાબેન કહે જુઓ આપણી બસ 5 મીટર લાંબી છે તો કલ્પના કરો કે આવી કેટલી બસ પુલ પર સીધી ઊભી રહી શકે એક બસ 5 મીટર તો 756 છે એટલે 5 × 7 = 35 × 5 = 48 5 મીટર અને 756 ને એટલે 756ને આપણે 5 વડે ભાગીએ તો કેટલા થશે ગણો તો એ થશે અહીંયા 5 × 5 ને 5 × 5 અને એમ કરીને ઘણી બધી બસો અહીંયા ઊભી રહી શકે બરાબર છે તો અહીંયા આપણે લખ્યું છે કેટલી બસો ઊભી રહી શકે છે બરાબર છે સારું હવે શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો તે પુલ કેટલો લાંબો હતો તો અમે એક પુલ તાપી નદીના પુલ પરથી પસાર થયેલા તો એ પુલ કેટલો લાંબો હતો 436 મીટર બધા નીચે નમીને નદી જોવા લાગ્યા નદીને જોવા લાગ્યા પુલ પરથી રાકેશભાઈ કે અત્યારે નદીની સપાટી નીચી છે જે લગભગ પુલથી 40 મીટર નીચી હશે આશાબેન કહે પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે જે લગભગ પુલથી 15 મીટર નીચી હોય છે જો અત્યારે કેટલી છે 40 મીટર છે પણ વરસાદમાં ચોમાસાની ઋતુમાં બહુ વરસાદ આવે પાણી આવે તો એની સપાટી વધી જાય એટલે 15 જ મીટર થઈ જાય તો શું કહે છે નર્મદા નદીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલો એટલે કેટલા મીટર થયો આપણે એનો તફાવત શોધીએ તો 40માંથી આપણે 15 બાદબાકી કરીશું તો કેટલા મીટર થશે તો 25 મીટર છે તો કેટલી 25 મીટર થઈ
હવે અચાનક બસ ઝટકા સાથે ઊભી રહી. ઓહ, પેટ્રોલ પંપ. બે બસમાં પેટ્રોલ પુરાવવાની જરૂર હતી. બધી બસ લાઇનમાં ઊભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢીને બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. તો કેટલાક બાળકો ખૂબ જ નજીકથી જોવા બસમાંથી નીચે ઉતર્યા. દરેક બસમાં ડીઝલ પૂરવામાં 15 મિનિટ લાગી અને આવી બે બસ હતી તો તેઓ ત્યાં લગભગ ખાલી જગ્યાએ મિનિટ ઊભા રહ્યા. લગભગ તેઓ ખાલી જગ્યાએ મિનિટ મોડા પડશે. તો એક બસમાં કેટલો 15 મિનિટ લાગે ડીઝલ ભરાવવા ઊભી રહી તો કેટલી વાર લાગે તો એ આપણે જોઈશું. તો એક બસમાં 15 મિનિટ લાગે તો બે બસમાં કેટલી, એટલે 15 વત્તા 15 કરીશું તો આપણને કેટલી મિનિટ થશે, 30 મિનિટ થશે. તો અહીંયા શું લખીશું આપણે, અહીંયા શું લખીશું, 30 મિનિટ. બરાબર છે. અને એવી રીતે મતલબ કે તેઓ 30 મિનિટ મોડા પડશે. હવે ઓહ, બસનું પેટ તો બહુ મોટું છે, 100 લિટર થઈ ગયું. બરાબર છે, 100 લિટર પેટ્રોલ અને ડીઝલ અંદર જતું રહ્યું. તો આપણે 5,5500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડશે એવું કીધું આપણે. તો ચિત્રમાં જોઈને શોધો કે 1 લિટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા છે. અહીંયા કેટલો લખેલો છે, 55 રૂપિયા લખેલા છે. તો 1 લિટર ડીઝલનો ભાવ કેટલો થશે, 55 રૂપિયા. બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ જવા માટે ગયા. અમનને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો, કેટલો સમય લાગ્યો. તો શું કહે છે, અમનને શૌચાલયમાંથી એક બસમાં ડીઝલ પૂરવા જેટલો સમય લાગ્યો. તો એક બસમાં ડીઝલ પૂરવાનો સમય કેટલો હતો, તો 15 મિનિટ. તો અમનને કેટલો સમય લાગ્યો હશે, 15 મિનિટ લાગી હશે. હવે ભીમબેટકા તરફ બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમબેટકા જ ઊભા રહીશું. અંજન કહે, ભીમબેટકા શું છે? રૈનાબેન એના ટીચર શિક્ષક હતા. તે શું કહે, આ સ્થળ 10,000 વર્ષ પહેલાં લોકો દ્વારા બનાવેલ ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રોનું છે. સુમિત કહે, 10,000 વર્ષ? હું 1,000 વર્ષ પહેલાંનું પણ વિચારી શકતો નથી. ગોપી કહે, ઓહ, 1,000 વર્ષ ઘણું બધું કહેવાય, હું 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. ગૌરી કહે, હું 100 વર્ષનું વિચારી શકું છું કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. એટલે મનજીતે પછી શું કીધું, એનો અર્થ કે એ ગુફાઓ 100 દાદીની ઉંમર જેટલી થઈ ગઈ, જૂની થઈ ગઈ. બરાબર ને, 100 દાદી અને 100 વર્ષ એટલે 10,000 વર્ષ થઈ જાય. દરેક જણ ખડખડાટ હસવા લાગ્યા. હા હા, હવે બાળકો ખરેખર ગુફા ચિત્ર જોવા ઉપસ્થિત હતા. તેઓ જ્યારે ભીમબેટકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા. 11 વાગે લોકો ભીમબેટકા પહોંચીને પછી ગુફાઓ જોવા પહોંચી ગયા. કમાલ છે, 10,000 વર્ષ પહેલાં લોકો આટલી બધી સારી ચિત્રકારી કરી શકતા હતા. તે પણ પથ્થરો પર, જો આ પથ્થરો પર બધા ચિત્રો દોરેલા. અરે, આ પથ્થરો પર 1,000 વર્ષ જૂના છે, 1,000 વર્ષ જૂના પથ્થરો પર બધા ચિત્રો દોરેલા છે. કંઈ હરણ દોરેલું છે ને બાળક દોરેલા છે ને અલગ અલગ બધું દોરેલું છે. બરાબર છે. પછી શંકર કહે, આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે. અરે, મને એક યુક્તિ સૂજી, હું આ ચિત્રમાંથી બળદો ગણું છું અને તું હરણાગણ. બીનાને કીધું એણે કે તું હરણાગણનું બળદો ગણું છું. તો બીના કહે, હું લોકો પણ ગણીશ, લોકોને પણ ગણીશ. હવે આપણે જોઈએ કોની સંખ્યા સૌથી વધુ છે, જંગલી બળદો, હરણા કે લોકો. એટલે શંકર તો હરણા બળદો, જંગલી બળદો ગણવાનું ચાલુ કર્યું. 34, 35, 36 અને 37. મેં 37 જંગલી બળદો ગણ્યા. એવી જ રીતે બીનાએ ગણ્યા તો 112, 113, 114 એમ કરતાં કરતાં 117. એણે કેટલા હરણા ગણ્યા, 117 હરણા ગણ્યા. તો જંગલી બળદો કરતાં હરણા કેટલા વધારે છે, તો આપણે શું કરીશું, 117 હરણામાંથી 37 બળદો બાદ કરી દેખીશું. તો કેટલા રહેશે, 80 વધારે છે હરણા. બરાબર છે, જંગલી બળદો કરતાં. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતાં લોકોની સંખ્યા વધારે હતી અને લોકોની સંખ્યા તેની સંખ્યા 200 કરતાં ઓછી હતી. તો આપણે બળદો અને હરણાની સંખ્યા કુલ ગણીએ તો કેટલી થશે, તો 117 વત્તા 37. તો 117 વત્તા 37 તો કેટલા, 154 થશે. અને 154 એ હરણા અને બળદની સંખ્યા થઈ, પણ લોકોની સંખ્યા તો 200 કરતાં ઓછી છે. તો કેટલી થશે, તો આપણે જોઈએ, 214 તો નહીં, એ તો 200 કરતાં વધી ગઈ. 154 તો હરણા અને બળદોની છે, એના કરતાં વધારે છે એટલે એ પણ નહીં આવે. 134 એ તો આના કરતાં ઓછી છે એટલે એ પણ નહીં. પણ કેટલી, 177 હશે. બરાબર છે.
ભોમિયાએ તેમને કહ્યું કે ત્યાં કુલ 600 કરતાં પણ વધારે ગુફા ચિત્રો છે. હવે ભીમબેટકાથી નીકળવાનો સમય થયો. ભોમિયો એટલે આ બધું જે કોઈ જાણકાર હોય ને, આવી ગુફાઓમાં જૂથ જાણકાર હોય, જે કોઈ જગ્યા ઐતિહાસિક સ્થળો હોય ત્યાં એનું બધું જાણકાર હોય તેને આપણે શું કહીએ છીએ, ભોમિયો કહીએ છીએ, બરાબર છે. તો ભોમિયાએ કહ્યું કે આવા ગુફા ચિત્રો છે 600 કરતાં પણ વધારે છે, બોલો. હા, બરાબર છે. તેઓએ ત્યાંથી એક કલાક વિતાવ્યો. કેટલા વાગે આવેલા? 11 વાગે આવેલા. અને ત્યાંથી એક કલાક વિતાવ્યો તો કેટલા વાગ્યા હશે અત્યારે? તો 11 અને એક કલાક વિતાવ્યો એટલે હવે અત્યારે 12 વાગ્યા હશે. હવે તેઓ ભોપાલ તરફ જવા રવાના થયા. ત્યાં એક કલાકથી ઓછા સમયમાં પહોંચશે. એટલે કેટલા વાગે પહોંચશે એક કલાકથી ઓછા સમયમાં? એટલે તેઓ 12:30 વાગે ત્યાં પહોંચી જશે. ભોજનનો સમય. બાળકો ભૂખ્યા થયા હતા એટલે તેઓએ પોતાનો નાસ્તાનો ડબ્બો ખોલ્યો. કારણ કે ભૂખ્યા થઈ જાય, બસમાં આવ્યા, મજા કરતા થાકી ગયા, પછી એ લોકોએ ભીમ બેટકામાં ગયા, ત્યાં બધું જોયું એટલે થાકી ગયા, એટલે હવે તો ભૂખ લાગી, એટલે તે લોકોએ તો નાસ્તાનો ડબ્બો ખોલ્યો. બસમાં બિસ્કિટ, નારંગી અને કેળા બધાને વેચવામાં આવ્યા. દરેક બાળકને એક નારંગી, એક કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવ્યા. બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા, પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. જેને કેળા નહીં ભાવતા એ લોકોએ નહીં લીધા, એટલે 38 બાળકોએ ન લીધા. તો કુલ કેટલા નારંગી, બિસ્કિટ અને કેળાની વેચણી થઈ હશે જો દરેક બાળકને એક નારંગી આપી? કેટલા બાળકો આપણા આવેલા પ્રવાસમાં? 210. તો કેટલી નારંગી થશે? 210 નારંગી. બિસ્કિટ કેટલી થશે? એક બાળકને 5 બિસ્કિટ, તો આપણા 210. એટલે શું કરીશું આપણે? 210 × 5 કરીશું તો શું આવ્યું? 21 × 5, 21 × 5 = 105, અને બીજું 0 એટલે 1050. તમને જો ઘડિયા બરાબર આવડતા હોય તો તમે તરત જ ગણી શકશો. એટલે 1 × 1 = 11, 11 × 1 અને 21 × 1 ઘડિયા તમે મોઢે કરી નાખશો, બરાબર છે. રોજ મોઢે કરશો. આના માટે આપણે અલગથી વિડીયો પણ મૂકેલો છે, તે પણ તમે જોઈ લેશો ઘડિયાનો, બરાબર છે. તો હવે અહીંયા કેટલા બિસ્કિટ થયા? 1050 બિસ્કિટ. હવે કેળા કેટલા થયા? તો 38 બાળકોએ નથી લીધા, 210 માંથી 38 આપણે બાદ કરીશું તો કેટલા કાળો કેળા હશે તો આપણે ગણી લઈએ. તો 210 - 38 તો 172 કેળા વેચાઈ હશે. મનજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. ખાઈને આપણે પછી સમય પસાર કરીએ ને, તો ઉખાણા પૂછવા માંડ્યા. મનજીતે કહ્યું, 100 અને 150ની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. તો ભાનુ ગણવા લાગ્યો. તો 120 આવે? તો કે ના, 123 નહીં, ના તો 125 છે. મનજીત કહે, સાચું, હવે તો પૂછ. હવે આ લોકોને ઉખાણા પૂછતા જોઈને એ લોકોની સાથે બીજા પણ જોડાઈ ગયા, ચાલો આપણે પણ ઉખાણા પૂછીએ. એ રીતે એ લોકો પણ જોડાવાઈ ગયા અને બધાને મજા આવી ઉખાણા પૂછવાની. તો મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી. મારી પાસે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? હવે આ હતી, એણે આને 4 આપી, આને 4 આપી, આ મિત્રને અને આ મિત્રને 4 આપી. તો કેટલી થઈ? તો કે 4 + 4 + 4 એટલે 16 ચોકલેટ. અને એની પાસે બીજી કેટલી? 3 વધી, તો એ 3 અમે ઉમેરી દઈએ તો કેટલી થશે? કુલ એની પાસે 19 ચોકલેટ હતી. હવે 3, 5 અને 7ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો? જો અહીંયા બનાવેલી છે 357, પછી 537, પછી આપણે બીજી બનાવી હોય તો શું લખી શકું? 335, 573, 753, 375, એવી રીતે અલગ અલગ સંખ્યા આપણે બનાવી શકીએ છીએ. એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય, તે સંખ્યા કઈ? તો એને બમણી કરવી હોય તો એમાં જે સંખ્યા ઉમેરીએ તેટલી જ સંખ્યામાં આપણે ઉમેરવી પડે. એટલે 8 ને 8 જ ઉમેરીએ તો બમણી થઈ જાય. તો આપણે કઈ સંખ્યામાં ઉમેરીશું? 8 ઉમેરીશું. તો 8 + 8 ઉમેરીએ તો એ 16 થઈ જાય, એટલે કે બમણી થઈ ગઈ. એવી કઈ સંખ્યા છે જેના 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50ની વચ્ચે આવે, બરાબર? હવે આમાં પણ તમને ઘડિયા આવડતા હોય તો તમે ફટાફટ ભાગાકાર કરી શકો. તો આપણે 40ને 2 વડે ભાગી શકીએ, પણ 3 વડે ભાગી નથી શકતા એટલે 40 નહીં આવે, 5 વડે ભાગી શકીશું. પછી 35 લઈએ તો 35ને 5 વડે ભાગી શકીશું, પણ 3 અને 2 વડે એને આપણે ભાગી નથી શકતા. હવે 30 લઈએ તો 30ને આપણે 2 વડે ભાગી શકીશું, તો હા, 30ને 2 વડે ભાગીએ તો 15 × 2 = 30, 3 વડે તો કે 10 × 3 = 30, અને 5 વડે તો કે કેટલા? 25 × 35, તો કેટલા? 6 × 5 = 30, એટલે આપણે 2, 3 અને 5 વડે 30ને આપણે ભાગી શકીએ છીએ. એક નાની કીડી 1 મિનિટમાં 3 સેન્ટીમીટર ચડી શકે અને 2 સેન્ટીમીટર પાછી લપસે. તેને 2 સેન્ટીમીટર ચડવામાં કેટલો સમય લાગે?
तो आम ऊपर 3 सेंटीमीटर चढ़े पाछी 2 एटले केटली वधशे 1 सेंटीमीटर वधशे एवी रीते पाछू पाछी 1 मिनिट में 2 3 सेंटीमीटर वधशे पाछी 1 एटले पाछी 1 सेंटीमीटर वधशे एटले के 1 सेंट 1 मिनिट में 1 सेंटीमीटर चढ़े तो 2 सेंटीमीटर चढ़वाने केटलो समय लागे तो 2 सेंटीमीटर लागशे। હવે બધા ઉખાણા પૂછવામાં એટલા બધા મશગુલ હતા કે તેઓ એક સર્વર પાસે આવી પૂછે ચાલતા ચાલતા, તેની પણ ખબર ન પડી આ એક બહુ મોટું સર્વર હતું, તેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો। સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું, તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા। કેટલાક બતકોએ બાળકોએ બતકને પોપકોર્ન એટલે કે ધાણી ખવડાવી, હા મકાઈની ધાણી હોય ને પોપકોર્ન તે ખવડાવી, બરાબર છે। આ બતકો ભરતા હતા એને બાળકોએ દાણી નાખી, આપણે અંદર માછલી હોય તો અમુક દાણી આપીએ પછી મમરા નાખીએ એવું કરી શકીએ છીએ। હવે આવ્યો રોમાંચનો ભાગ, એ હતો નૌકા વિહારનો સમય। તેમણે બહુ કઈ હોડીમાં જવાનું તે નક્કી કરવાનું હતું, તે કાર્ય બહુ સહેલ ન હતું, તો ચાલો આપણે નૌકા વિહાર કરવા જઈએ। અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે, દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય અલગ અલગ છે। તો જો અહીંયા લખેલું છે હોડીનું નામ, એના ટિકિટનો દર કેટલા રૂપિયામાં એમાં બેસાડે તે, અને વિહારનો એટલે કે અંદર બેસીને ફરવાનો સમય, વિહારનો સમય તો ડકલ ડેકર હોય તો 30 રૂપિયામાં 45 મિનિટ ફરવે, પેડલ બોટમાં 15 રૂપિયામાં 30 મિનિટ ફરાય, મોટર બોટમાં 25 મિનિટમાં 25 રૂપિયામાં 20 મિનિટ, અને હલેસાવાળી બોટમાં 15 રૂપિયામાં 45 મિનિટ ફરાય। તો આપણે 4 એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથની સાથે હરીફાઈ કરીશું, અમે મોટર બોટ લઈશું જે ખૂબ મોંઘી છે પણ ઝડપથી ફરવાની મજા આવશે, અને એવી રીતે એ લોકો ફરવાની વચ્ચર કરવા માંડે। ચાલો આપણે હલેસાવાળી હોડી લઈએ, તે બહુ મોંઘી નથી પણ આપણે વધુ સમય શાંતિથી સહેલ કરી શકીશું, બરાબર છે। જ્યારે આ લોકો ડબલ ડેકરમાં જવાના, એ મોંઘી છે પણ વધુ સમય ફરવા મળે તો આપણે એનો ચાર્જ જોઈ લઈએ અને એની પ્રમાણે આ અહીંયા જે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના આપણે જવાબ આપીએ। તો ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં બેઠા, આ મોટર બોટમાં બેઠા, પછી હલેસાવાળીમાં બેઠા, બરાબર છે। તો તેમને બંને હોડીના કુલ કેટલા ચૂકવ્યા કેટલા રૂપિયા ચૂકવ્યા હશે, તો પહેલાં મોટર બોટના 25 અને પછી 15 એટલે કેટલા થાય, 15 વત્તા 25 તો કેટલા થાય, 5 અને 5 10 શૂન વધી તેની 1, 2 અને 3 અને 4 એટલે કે કેટલા 40 રૂપિયા થાય। તો અહીંયા આપણે લખી દઈશું 40 રૂપિયા 25 વત્તા 15, બરાબર। બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો થાય, તો મોટર બોટનો તો કેટલો છે 20 છે અને આનો હલેસાવાળીનો 45 છે, તો કેટલો થશે 20 વત્તા 45 તો કેટલો 5 0 વત્તા 5 5 4 વત્તા 2 6 એટલે કે 65 મિનિટ, તો આપણે અહીંયા 65 મિનિટ લખીશું। બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ, તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા, તો કુલ કેટલા બાળકો હોડીમાં બેઠા હશે, તો કેટલા ચૂકવ્યા 450, તો આપણે 450 એટલે 30 રૂપિયા છે એક જણનો એક બાળકનો, તો કેટલા આપણે 450 ભાગ્યા 30 કરીશું તો આપણે કેટલા બાળકો બેઠા હતા આપણને મળી જશે, તો આપણે અહીંયા કહીએ 450 ભાગ્યા 30 તો આ શૂન શૂન જતું રહેશે, તો 15 તારી 45 એટલે કે 15 બાળકો હોડીમાં બેઠા હશે। કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા મારે, બરાબર, તો 1 કલાક એટલે 60 મિનિટ, તો 2 ફેરા મારવા માટે 30 વત્તા 30 જોઈએ, તો આપણને 30 મિનિટની કઈ હોડી છે, તો પેડલ બોટ, તો પેડલ બોટ 1 કલાકમાં 2 ફેરા કરશે। કઈ હોડી 1 ફેરામાં 1/2 કલાકથી ઓછો સમય લાગે, 1/2 કલાક એટલે કેટલી મિનિટ 30 મિનિટ, તો 30 મિનિટ કરતાં ઓછો સમય કોનામાં છે, તો આ 20 મિનિટ એટલે કે મોટર બોટને 1/2 કલાકથી ઓછો સમય લાગે છે। કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે, ઓછા પૈસામાં આ 15 માં 30 મિનિટ ફેરવે ને આ 15 રૂપિયામાં 45 એટલે કે હલેસાવાળી બોટ આપણને ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે। જાવદ 2 વખત હેડીમાં બેઠો, તેના તેણે 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો, તો તેણે કઈ 2 હોડી પસંદ કરી હશે, તો આપણે જોવાનું કે 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો, તો આપણે 50 મિનિટ કઈમાં થાય છે, તો 20 અને 30 ના 50 થાય છે, અને આ આના 40 રૂપિયા થાય એટલે કે પેડલ બોટ અને મોટર બોટમાં એ ફર્યો। હા આખો દિવસ ફર્યા, આપણે તો થાકી ગયા, બરાબર ને, મજા આવી ગઈ, હા ભીમબેટકામાં ફર્યા ને સરોવરમાં હોડીમાં ફર્યા ને ઉખાણ્યા કર્યા ને મજા આવી ગઈ આપણને, તો બાળકોએ જુદી જુદી હોડીમાં એની 4 વાગ્યા સુધી મજા માણી, 4 વાગી ગયા, હવે પાછા ફરવાનો સમય થયો અને હવે તેઓ ક્યાંય રોકાવાના ન હતા કારણ કે બહુ થાકી ગયેલા ને એટલે
કારણ કે તેમને બે કલાકમાં પાછા ફરવાનું હતું, તો તેઓ હોશંગાબાદ ખાલી જગ્યા વાગે પહોંચવા જોઈએ. 4 વાગે પાછા ફરે ને 2 કલાકમાં પહોંચે તો 4 અને 2 6, એટલે કે હોશંગાબાદ કેટલા વાગે? 6 વાગે એ લોકો પહોંચવા જોઈએ. અને આખો દિવસ ઘરે 6 વાગે પહોંચી ગયા અને પછી એમને તો બહુ મજા આવી અને એ લોકો તો ફરતા 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 પહોંચી ગયા. હવે શોધો, તમે કોઈ દિવસ શાળાનો પ્રવાસમાં ગયા છો? કુલ કેટલા બાળકો આવ્યા હતા? કે રીતે એ બધું તમારે લખવાનું છે. હવે અહીંયા છે, આ 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે, સૌથી જૂના પર નિશાની કરો. તો 4200 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના, 8500 વર્ષ જૂના અને 1300. તો આમાંથી સૌથી જૂના કયા? 8500. તો આપણે એના પર નિશાની કરીશું. 1 બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં કુલ આશરે કેટલા બાળકો સમાઈ શકે? 1માં 48 એટલે કે 50ની આજુબાજુ, તો 50 વત્તા 50 વત્તા 50, 3 બસમાં બરાબર, તો કેટલા? 150 થશે. નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો 500થી વધારે થાય? તો આ 152 અને 241 કરીએ તો આપણને 400ની આજુબાજુ જ મળે. 99 અને 299 કરીએ એ 300ની આજુબાજુ મળે આપણને. 321 અને 192, આ 500થી આપણને વધી જાય. આ કેટલા થાય? તો 492 થાય. તો આપણને સાચો જવાબ આપણે બ આવશે. કેટલા વાગે શું કર્યું? જોડકા જોડો. નર્મદા નદીનો પુલ પસાર કર્યો તો કે 9 વાગીને 10 મિનિટે. પછી આપણે ભીમબેટકાના ચિત્રો જોયા, તો કેટલા વાગે જોયેલા એ? તો કે 11 વાગે પહોંચેલા અને 11:30 સુધી આપણે એ ચિત્ર જોયેલા. પેટ્રોલ પંપ પર ક્યારે? તો કે બસ ઉપડીને થોડી વારમાં તો આપણે નર્મદા નદીનો પુલ પસાર કર્યો અને ત્યાર પછી આપણે પેટ્રોલ પંપ પર પહોંચી ગયેલા, એટલે 9:30 વાગે આપણે પેટ્રોલ પંપ પર પહોંચી ગયેલા. પછી નૌકા વિહાર તો આપણે બપોરે જમીને પછી કરેલો, તો કેટલા વાગે કરેલો? 3 વાગે કરેલો. પછી ભોજન કેટલા વાગે લીધેલું? તો આપણે ભોપાલ પહોંચીને તરત જ લીધેલું, એટલે 12 વાગે 12:30 વાગે આપણે ભોજન લીધેલું. ને આખો દિવસ ફરીને 4 વાગેથી પછી આપણે ફર્યા, 2 કલાકમાં પહોંચી ગયા. તો હોશંગાબાદ કેટલા વાગે આપણે પરત ફર્યા? તો આપણે રાત્રે 6 વાગે આપણે હોશંગાબાદ પરત ફર્યા. ચાલો, તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. જો તમે હજુ પણ સબસ્ક્રાઈબ નથી કર્યું તો તમે નીચે સબસ્ક્રાઈબ કરી દેશો, બેલ આઇકન પર લગાવી દેશો અને લાઈક કરી દેશો, અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો, કે જેથી આના પછીનો જે પાઠ છે એ પણ આપણે જોઈ શકીશું. બરાબર છે? તમને સમયસર મળી જાય ને તમે એમાંથી સમયસર ભણજો. બરાબર, સાથે સાથે આપણે પર્યાવરણ પણ ભણીશું. અને જો તો આ જે 1 થી 3 પાઠ છે એ 2 પહેલો અને 2જો પાઠ એ પણ તમે જોઈ લેશો, અને પછી આપણે એક એની નાની કસોટી પણ કરીશું અને બીજા દાખલાઓ પણ ગણીશું. સારું, તો આપણે બીજા વિડીયોમાં મળીશું. બરાબર છે? પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી દો, પછી આપણે બીજા વિડીયોમાં મળીશું.